તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજરાત ટેક ચેનલમાં તો આજે આપણે એવી સંપૂર્ણ રીતે જાણકારી આપીશું એકદમ સચોટ અને સાચી જે આપણી જોડે આવી છે મિત્રો કે ખેલ મહાકુંભની જે રાજ્ય કક્ષાની રમતો છે તે સ્ટાર્ટ થવાની છે ને ક્યારે સ્ટાર્ટ થશે તેની સંપૂર્ણ વિગતો આ વિડીયોમાં તમને મળી જશે તો વિડીયોને અંત સુધી જોજો જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો કે ઘણી રમતો જે છે તે નેશનલ ઓલિમ્પિક એટલે કે રાજ્ય કક્ષાએ શરૂ થતી રમતો છે તેની લિસ્ટ હવે આવી ચૂકી છે કઈ તારીખે રમાશે કઈ જગ્યાએ રમાશે તેની સંપૂર્ણ જાણકારી મળી જશે કઈ રીતે ત્યાં પહોંચવાનું તમે કઈ રમતમાં પાર્ટિસિપેટ કરેલ છે તે પણ અમને કોમેન્ટ કરીને જણાવજો ઘણા સમયથી વિડીયો નથી આવે રહે તે બદલ પણ અમને ખેંચે મિત્રો તે પર્સનલ રીઝન હતા તેના લીધે વિડીયો ના આવી રહ્યા હતા પરંતુ હવે તમને બધી જ માહિતી મળતી રહેશે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો બધાને શેર કરી દેજો જેને પણ આ મદદ પહોંચતી હોય તેવાની સુધી આ મદદ જોઈ રહ્યા છો સુધારા પરિપત્ર પણ આવેલ છે ગાંધીનગરથી એક પાંચ બે હજાર ચોવીસના રોજ આવી ગયો છે જે અંતર્ગત આપ જોઈ રહ્યા છો ઓલિમ્પિક રમતોની ફૂટબોલ હેન્ડબોલ બાસ્કેટબોલ હોકી વોલીબોલ અને નોન ઓલિમ્પિક કબડ્ડી ખોખો શૂટિંગ કોલ રસ્સા કેચ અને વ્યક્તિગત રમતોની રાજ્ય કક્ષાની સ્પર્ધાની વિગતવાર સ્થળ ફાળવણી આપ જોઈ શકો છો આ તારીખે કરવાની રહેશે મિત્રો તો હવે તમને અલગ જાણકારી આપી દીધી કે કઈ રમત ક્યારે રમાશે મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો કે ઓલમ્પિકની જે રમતો છે તે કઈ કઈ છે તો અહીંયાથી આપ જોઈ લેજો મિત્રો કે આટલી રમતોનો સમાવેશ કરેલ છે ફૂટબોલ હેન્ડબોલ બાસ્કેટબોલ હોકી વોલીબોલ અને નોન ઓલિમ્પિકમાં કઈ રમતોનો સમાવેશ થાય છે તો કબડ્ડી ખોખો શૂટિંગ બોલ રસ્તા ખેંચ જ્યારે રાજ્ય કક્ષા સ્પર્ધાનું આયોજન નવ પાંચ બે હજાર ચોવીસથી સત્તર છ બે હજાર ચોવીસ દરમિયાન થશે નીચે ફાળવેલા જિલ્લાઓમાં જિલ્લા કક્ષા રમત વિકાસ અધિકારીઓ રમત કરાવવાની રહેશે તો હવે તમને બધી જ જાણકારી આપી દઈએ મિત્રો કઈ રમત કઈ તારીખે થશે અને તમે કઈ રમતમાં પાર્ટિસિપેટ કરેલ છે તે પણ અમને કોમેન્ટમાં જણાવજો અને અહીંયાથી આપ જોઈ રહ્યા છો અંદાજીત સંખ્યા કેટલી છે તે પણ અને તારીખ પણ અહીંયાથી આપ જોઈ રહ્યા છો તો ફૂટબોલવાળા જોઈ લેજો અંડર ફોર્ટીન હોય સેવન્ટીન હોય કુપન એજ ભાવનગરવાળા અને હિંમતનગરવાળા બહેનોની તેર છ બે હજાર ચોવીસથી સત્તર છ બે હજાર ચોવીસની વચ્ચે થશે ત્યારબાદ બાસ્કેટબોલવાળા જોઈ લો ડાયરેક્ટ હું સ્થળ અને તારીખ કહીશ મિત્રો કેમ કે અને રમત જણાવીશ એટલે તમે તમારું જે ઓપન એજ એ બધું તો અંદર સમાવેશ થઈ જ જશે મિત્રો તો ભાવનગર પાટણવાળા જોઈ લો તેર છ બે હજાર ચોવીસથી અને સત્તર છ બે હજાર ચોવીસ ફૂટબોલ ઓપન એજ અમદાવાદ પણ જોઈ લેજો મિત્રો અને હોકી અહીંયાથી આપ હોકી જોઈ શકો છો દાહોદવારા જોઈ લો મિત્રો કે તેર છ બે હજાર ચોવીસથી સત્તર છ બે હજાર ચોવીસની વચ્ચે તમારી રમત રમાશે જે હોકીવાળા હશે તેમની ત્યારબાદ હેન્ડબોલ તો હેન્ડબોલ અહીંયાથી જોઈ શકો છો આણંદ અને જૂનાગઢવાળા તમારી રમત પાંચસો છોતેર જેટલા જણા જણા રમી શકશે વોલીબોલ અહીંયાથી જોઈ શકો છો મહેસાણા ગાંધીનગર ગ્રામ્ય અને મહેસાણા ગાંધીનગર ગ્રામ્ય ચૌદ પાંચથી અઢાર પાંચ સુધી ત્યારબાદ કબડ્ડી અમુક રમતો મિત્રો એન્ડ પણ થઈ ગઈ છે પરંતુ અમુક રમતો જે ચાલુ છે તેના સુધી આ વિડીયો પહોંચાડી દેજો મિત્રો આ ફરજ તમારી છે કેમ કે જે પણ વિદ્યાર્થી મિત્ર રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માંગતો હોય તો આપણી એક પહેલ છે તેના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો મિત્રો અહીંયાથી આપ જોઈ રહ્યા છો કે ખોખો છે ખોખો સુરેન્દ્રનગરવાળા તાપીવાળાની ચૌદ પાંચથી અઢાર પાંચ ત્યારબાદ શૂટિંગ બોલ જોઈ લો ઓગણત્રીસથી બે છ ત્યારબાદ ખેંચવાળા જોઈ લો ખેચની પોરબંદરથી પોરબંદર સુધી ઓગણીસ પાંચથી ત્રેવીસ પાંચ સુધી અને કેટલા પ્લેયર છે તો પાંચસો જેટલા પ્લેયરોનું ત્યાં સંચાલન કરવામાં આવશે મિત્રો ત્યારબાદ નેક્સ્ટ સ્વિમિંગ સ્વિમિંગની બહુ જ કોમેન્ટો આવી રહી હતી સ્વિમિંગની જાણકારી આપો તો એની હજી વાર છે ને તમે તેની તૈયારી પણ કરી શકો છો તો હિંમતનગર ઓગણત્રીસ પાંચ ચોવીસથી બે છ બે હજાર ચોવીસ અને કેટલા પાર્ટિસિપેન્ટ છે ચાર હજાર સાતસો પચાસ એથ્લેટિક્સમાં આપ જોઈ લો નડિયાદ ખેડા નડિયાદ ખાતે રમવા જવાનું છે નવ પાંચથી તેર પાંચ સુધી ત્યારબાદ બેડમિન્ટન ઓગણીસ પાંચથી ત્રેવીસ પાંચ ત્યારબાદ ટેબલ ટેનિસ ભાવનગરવાળા ત્રણ છથી સાત છ ટેબલ ટેનિસવાળા જોઈ લેજો જુડો ત્રણ છ થી સાત છ બે હજાર એકસો ને બત્રીસ પાર્ટિસિપેન્ટ છે આર્ચરી તો આર્ચરીમાં ગોધરા પંચમહાલ નડિયાદ ખેડા ઓપન એજ એજવાળા પણ આમાં આવી જશે ને અંડર ફોર્ટી અને સેવન્ટીનવાળા પણ આવી જશે તો આઠ છ થી બાર છ સુધી છે એક હજાર નવસો ને લોકો પાર્ટિસિપેટ કરી શકશે ચેસ આવી ગઈ મિત્રો ચેસવાળા બહુ કમેન્ટ કરી રહ્યા હતા તો અંડર ઇલેવન ઓપન એજ અબો ફોર્ટી અબો સિક્સટી એટલે મિત્રો આમાં અબવ ફોર્ટીન સિક્સટીવાળાનો પણ સમાવેશ થઈ ગયો અમદાવાદ ખાતે રમાશે આપ જોઈ શકો છો ઓગણીસ પાંચથી ત્રેવીસ પાંચ સુધી બે હજાર બસો છન્નું જાણા પાર્ટિસિપેન્ટ છે કુસ્તી લોન ટેનિસ અહીંયાથી લોન ટેનિસ જોઈ શકો છો મિત્રો આ બધી જ મિત્રો રાજ્ય કક્ષાની જે પણ રમતો યોજાશે તેનો આપ જોઈ શકો છો સર્ક્યુલર છે લોન ટેનિસમાં અંડર ઇલેવન ફોર્ટીન સેવન્ટીન ઓપન એજ ચાલીસથી સાહીઠ બધી જ રમતો આપ જોઈ શકો છો મિત્રો આટલી ઉંમરવાળા અમદાવાદમાં તમારે પહોંચવાનું રહેશે લોન ટેનિસ માટે તે બાદ કુસ્તીવારા દેવગઢ બારિયા જોઈ લેજો મિત્રો અને ચોવીસ પાંચથી અઠ્યાવીસ પાંચ સુધી રહેશે શૂટિંગ જોઈ લેજો મિત્રો શૂટિંગ માટે અમદાવાદમાં ઓગણીસ પાંચથી ત્રેવીસ પાંચ સુધી બારસો જેટલા પાર્ટિસિપન્ટ છે જિમનાસ્ટિક વેટ લિફ્ટિંગ એ બધી જ ક્યાં રમાશે સુરત અને નડિયાદ અને ખેડામાં જ રમાશે મિત્રો લગભગ બસો જેટલા પાર્ટિસિપન્ટ છે ત્યારબાદ બોક્સિંગ તો બોક્સિંગમાં જોઈ શકો છો કે અમદાવાદમાં રમાશે ચૌદ પાંચથી અઢાર પાંચ પચીસો જેટલા છે અને સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ તો સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગમાં જોઈ શકો છો કે આઠ છથી બાર છ સુધી રમાશે તેર ત્રણસો જણા પાર્ટિસિપન્ટ છે કેટલા ઓછા છે મિત્રો આપણે સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગનો એક અલગથી વિડીયો પણ લાવીશું કે એની રમતોમાં કઈ રીતે રમાય ત્યારબાદ ફેન્સિંગ નવ પાંચથી તેર પાંચ ફેન્સિંગમાં સારા પાર્ટિસિપન્ટસ જોડાય છે મિત્રો તે બદલ ખૂબ અભિનંદન જો તમે તેમાં પાર્ટિસિપેટ કરેલો તેમાં છસો જણા છે ટેક વેન્ડો તો સુરતવાળા જોઈ લેજો મિત્રો સુરતમાં રમાશે ઓગણીસ પાંચથી ત્રેવીસ પાંચ સુધી ત્યારબાદ સાયકલિંગ છે મિત્રો તો સાયકલિંગમાં ઓપન એજ એજવાળા જોઈ લો સાયક્લિંગમાં ફસ્ટ ઓપન એજ નહીં પરંતુ મિત્રો હા આમાં લગભગ ઓપન એજ જ છે તે તમારા સંચાલક જોડે પણ વાત કરી લેજો રાજકોટમાં રમાશે ચોવીસ પાંચથી અઠ્યાવીસ પાંચ સુધી એટલે લગભગ કાલથી જ શરૂ થશે મિત્રો આ વિડીયો આપણે આજે બનાવી રહ્યા છીએ એટલે એ પ્રમાણે કહી રહ્યા છીએ તમને એટલે તમે તમારી ડેટ પ્રમાણે ત્યાં તમારા સંચાલકને કોન્ટેક કરી દેજો શોપ ટેન હિસાબ જોઈ શકો છો અમદાવાદ ખાતે ચૌદ પાંચથી અઢાર પાંચ સ્કેટિંગમાં અમદાવાદ ખાતે ઓગણીસ ઓગણત્રીસ પાંચથી બે છ બે હજાર ચોવીસ દરમિયાન રમાશે કેટલા પાર્ટિસિપન્ટ છે બે બે હજાર છસો ચોવીસ જેટલા યોગાસન યોગાસનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તો ચોવીસ પાંચથી અઠ્યાવીસ પાંચ સુધી રમાશે ભાવનગર ગીર સોમનાથમાં ઓપનેજવાળા તમારું સ્થળ ગીર સોમનાથ રહેશે અને અંડર ફોર્ટી સેવન્ટીનવાળાનું ભાવનગર રહેશે ત્રણ હજાર છસો પાર્ટિસિપેન્ટ રહેશે અને સ્ટી સ્કેટિંગવાળા એમનું એજ અમદાવાદ છે અને અન્ડર ફોર્ટીન પણ અમદાવાદ છે એક હજાર એકસો અડતાલીસ જણા છે મિત્રો ત્યારબાદ મલખમ છે મલખમવાળા નર્મદા તમારે જવાનું રહેશે નર્મદાજીને દર્શન થઈ જશે ત્રણ છથી સત્તર છ સુધી છે ત્રણસો જણા પાર્ટિસિપેન્ટ છે ત્યારબાદ કરાટે તો આણંદ ખાતે રમાશે આઠ છથી બાર છ સુધી મિત્રો આ તમારી ડેટ છે આ પ્રમાણે તમે નોંધી લેજો પાંચ હજાર છસો પંચ્યાસી એ અઠ્ઠાવન જણા છે મિત્રો સોરી આટલી સંખ્યા છે અને મિત્રો તમે ત્યાં રમવા જશો તમારે ખર્ચ આપવામાં આવશે કે નહીં અને ત્યાં જમવા રમવા અને ત્યાં રહેવાની વ્યવસ્થા પણ કઈ રીતે થશે તે પણ તમને વિડીયોના અંતમાં જણાવવામાં આવશે મિત્રો તો તમે આતુરતાથી વિડીયોને અંત સુધી જોજો મિત્રો અને નવા હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ રગબી જોઈ લેજો તો ઓપન એજવાળા અને અંડર સેવન્ટીનવાળા ગાંધીનગર ખાતે રમાશે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસથી ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ સુધી ત્રણ હજાર નવસો ને છત્રીસ જણા રોલ બોલ અમદાવાદ ખાતે આઠ છથી બાર છ આઠસો જણા ઘોડે સવારે તો ઘોડે સવારીવાળા જોઈ લેજો તમારી રમત ઓપનએજ ઓગણત્રીસ પાંચથી બે છ બે હજાર ચોવીસ એટલે લગભગ બે જેવી રમત છે એક સાયકલિંગ અને ઘોડેસવારી જે ઓપન એજ વાળા માટે જ છે પાર્ટિસિપેન્ટ ત્યારબાદ વૂડબોલ અંડર સેવન્ટીનવાળા જોઈ લેજો મિત્રો ઓપનએજ આણંદવાળા ત્રણ છ બે હજાર ચોવીસથી સત્તર છ બે હજાર ચોવીસ સુધી ચારસો જણા પાર્ટિસિપેન્ટ છે તો વુડબોલ તમે જોઈ લીધું આણંદ ખાતે છે ત્યારબાદ બીચ વોલીબોલ ક્યાં છે તો પોરબંદર ઓપન એજવાળાને ત્રીજી રમત આવી મિત્રો ત્રણ તેર છ થી સત્તર છ તમને પોરબંદર સુધી પહોંચાડી દેવામાં આવશે મિત્રો ત્યાં જવાનો ખર્ચ આપવામાં આવશે કે રહેવાની કઈ રીતે સગવડ છે તે પણ તમને આગળ જાણવામાં આવશે ત્યારબાદ બીચ હેન્ડબોલ ઓપન એજ વલસાડવાળા તેર છ બે હજાર ચોવીસથી સત્તર છ બે હજાર ચોવીસ દરમિયાન રમાશે એકસો બાણું પ્લેયર છે ત્યારબાદ સેપક ટકરાવ સેપક ટાકરા હોય રમત છે જે નવી એડ કરવામાં આવી છે મિત્રો કેટલી રમતો નવી એડ કરવામાં આવી છે તે પણ અમને કોમેન્ટમાં જણાવજો જેને ખ્યાલ હોય મિત્રો અંડર સેવન્ટીન ફોર્ટીન છે તો અમદાવાદ ખાતે રમાશે આઠ છથી બાર છ દરમિયાન ચારસો જણા છે અને કુલ અંદાજી સંખ્યા કેટલી થશે મિત્રો તો ચોસઠ હજાર રાજ્ય કક્ષામાં પચાસ જેટલા થશે અહીંયાથી આપ જોઈ શકો છો રાજ્ય કક્ષાની સ્પર્ધા માટેની ઓપરેટિંગ પ્રોસીજર નીસી મુજબ રહેશે મિત્રો તો હવે અહીંયાથી તમને બધી જ વિગતો જણાવી દઈએ મિત્રો એટલે મિત્રો અહીંયા એવું જણાવવામાં આવે છે કે જો તમે સરકારી જે વાહન વ્યવહાર છે તેમાં જ જશો તો જ તમને જે મુસાફરીનો ખર્ચ છે તે આપવામાં આવશે બસ રેલવે અને જે અન્ય સરકારી છે સાધન તેમાં અને ખેલાડીઓને સ્પર્ધામાં લઈ જતાં પહેલાં વાલીઓની સંમતિ લેવાની રહેશે ત્યારબાદ મેનેજર કોચ જે તમારી બસ ટ્રેન ટિકિટ જે લે લેશે તેને એડવાન્સમાં ત્યાં રજૂ કરવાની રહેશે હવે આગળ તમને બધી જાણકારી મિત્રો જણાવી દઈએ અહીંયાથી તમે જોઈ શકો છો કે તમને બધી જ જાણકારી આપી દીધી છે જે ખાસ ખાસ હતી મિત્રો આ બધી નોડેલ અધિકારીને લગતી જાણકારી છે મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો છે કે તમારે શું કરવાનું છે મિત્રો જો તમને કંઈ મૂઝવણું હોય તો નીચે અમને કોમેન્ટ કરજો અમે આખી માહિતી તમને દર્શાવી દીધી છે મિત્રો કે રાજ્ય કક્ષા સ્પર્ધાનું આયોજન આ પ્રમાણે થવાનું છે મિત્રો તો આઈ હોપ તમે પાર્ટિસિપેટ કરશો મિત્રો વિડીયોને બધાને શેર કરવાનું ન ભૂલતા લાઈક અને કોમેન્ટ કરજો અને મેક શ્યોર સબસ્ક્રાઈબ કરજો